હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપનું સ્વાગત છે આપની ચેનલમાં, જ્યાં આપને હંમેશા નવી નવી ગવર્મેન્ટ યોજનાઓની સાથે સાથે કાંઈ પણ નવું અપડેટ્સ હોય આપના લાભનું, તો હંમેશા આ ચેનલ ઉપર સૌથી પ્રથમ આપને જાણ કરવામાં આવે છે. આજે આપને વાત કરવી છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિશે બહુ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય છે. મિત્રો, તમે દસમું પાસ કર્યા પછી એમફિલ સુધી તમે ભણતા હોય, એટલે કે 10, 11, 12 એફવાય એસવાય ટીવાય માસ્ટર્સ કરતા હો અને ઇવન એમફિલ કરતા હો, ત્યાં સુધી તમને સરકાર તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે. ઇવન મોબાઈલથી તમે આ સ્કોલરશીપનું ફોર્મ ભરી શકો છો અને દર વર્ષે તમને એક ચોક્કસ રકમ સ્કોલરશીપ આપવામાં આવે છે. પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ છે એ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે, કારણ કે એમને ખબર જ હોતી નથી. તો ચલો આજે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિશે થોડું જાણીએ. બહુ ઇઝી છે, એપ્લાય કરવું બી ઇઝી છે અને બહુ ઇઝી છે કે તમને આ સ્કોલરશીપ મળી જાય. અને જ્યારે આ વિડીયો તમે પૂરો જોઈ લો અને સમજી લો કે કેવી રીતના શું કરવાનું છે, તો ચોક્કસ આ વિડીયોને ફોરવર્ડ કરજો, જેથી તમારા બીજા મિત્રો છે એ પણ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે. તો મિત્રો, ડિજિટલ ગુજરાત આપણને ખ્યાલ જ છે કે ગવર્મેન્ટની સાઇટ છે ડિજિટલ ગુજરાત. તો આ સ્કોલરશીપ શું છે એના વિશે જાણીએ. તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 2023 જે છે એ શરૂ થઈ ગયેલી છે અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી તમને આ સ્કોલરશીપ મળી શકશે, જેને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એવું કહેવામાં આવે છે. થોડું આગળ જોઈએ મિત્રો, તો કોને કોને મળી શકે છે લાભ, તો અહીંયા એકદમ સ્પષ્ટ લખ્યું છે. તમે 11મામાં હો, 12મામાં હો, ડિપ્લોમા કરતા હો કે આઈટીઆઈ કરતા હો, તો પણ તમે લાભ લઈ શકશો. ગ્રેજ્યુએટ લોકો લાભ લઈ શકે, પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો લાભ લઈ શકે, પીએચડી, એમફિલ, આ બધા લોકોને આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે આ તમામ વિદ્યાર્થીઓ. અને એની બોયઝ અને ગર્લ્સ, એટલે કે કોઈ પણ છોકરો કે છોકરી કોઈ બી કાસ્ટના હોય છે, મોસ્ટ ઓફ એ લાભ લઈ શકે છે. આમ તો આમાં થોડું લિમિટેશન્સ છે કે ઓબીસી છે કે ઈબીસી, ડીએનટી, આ લોકોને લાભ મળે છે, પણ મોટા ભાગે લગભગ તમામ કાસ્ટ આમાં આવી જાય છે, એટલે પ્રોબ્લેમ થતો નથી. તો હવે જોઈએ કે આમાં માત્ર ને માત્ર આ એક જ તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારી એન્યુઅલ ઇન્કમ, એટલે કે વાર્ષિક તમારી આવક છે, એ 2.5 લાખથી નીચે હોવી જોઈએ. કેટલી? 2.5 લાખથી નીચે, 2,50,000થી નીચે તમારી વાર્ષિક આવક હોય કુટુંબની, તો તમે આ ફોર્મ ભરી શકો. બસ આટલું સિમ્પલ યાદ રાખવા જેવું છે, બાકી કાંઈ ડિટેલ એવી નથી કે જેથી તમારે ટેન્શન લેવાનું હોય. માત્ર ને માત્ર તમારો વાર્ષિક આવકનો દાખલો જો તમારી પાસે હોય જે 2,50,000થી નીચેનો હોય, એટલે આ સ્કોલરશીપ મેળવવા માટે આ એલિજિબલ થઈ જશું. સાથે સાથે આપણને એમ થાય કે કેવી રીતના અને ક્યાં જઈ કેવી રીતના આ સ્કોલરશીપ માટે અમારે એપ્લાય કરવું, તો જોઈ લે. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું છે. ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં તે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એવું લખેલું જ આવશે, ઉપર જ આવશે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 2023. આ સ્કોલરશીપમાં એક હશે એપ્લાય નામ, એપ્લાય નામના બટન ઉપર તમારે કયું જવાનું છે. અને ડિજિટલ ગુજરાતમાં જો તમે સાઇન ઇન હો તો ડાયરેક્ટ અમારો પાસવર્ડ ને યુઝર નેમ નાખીને તમે એપ્લાય કરી શકશો. અને જો તમે ફર્સ્ટ ટાઈમ ડિજિટલ ગુજરાતમાં જઈ અને એપ્લાય કરતા હો, તો એક વખત તમારે તમારું સાઇન ઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. તો એક વખત સાઇન ઇન થયા પછી આપણને ખ્યાલ જ છે કે હવે આ મોબાઈલના જમાનામાં આપણે રોજે 10 વખત કંઈક ને કંઈક વેબસાઇટમાં સાઇન ઇન થઈએ છીએ, એટલે એ બહુ સિમ્પલ પ્રોસેસ છે આપણા માટે. તો સાઇન ઇન થયા પછી તમારે રિક્વાયર્ડ ઇન્ફો ઓફ ધ સોફ્ટવેર ફોર્મ, એમાં એક ફોર્મ આવશે, એ ફોર્મમાં જે કાંઈ ડિટેલ તમારે ભરવાની હોય, જે ડિટેલ માંગી હોય, એ ડિટેલ તમારે સિમ્પલી ભરી દેવાની છે. અને સાથે સાથે જેટલા ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે અપલોડ કરી દેવાના. તમે શું ભણ્યા છો, શું ભણો છો, અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ કદાચ હશે,
अथवा तो मानी लो इनकम सर्टिफिकेट हशे, आधार कार्ड नी जेरोक्स हशे, आवा बधा डॉक्यूमेंट्स छे ए तमारे अपलोड करी देवाना छे। बस आटलू ज करवानुं छे मित्रों। अने एक वक्त तमे अपलोड करी दीधा अने सबमिट करी दीधा तो लगभग तमने बहु जल्दी थी आ स्कॉलरशिप मळवानी शुरू थई जाय छे। आपणे एक ज प्रयत्न करीए छे के सरकार तरफथी आपने खूब बधा जे लाभ मळे छे એ લાભ તમારા સુધી પહોંચવા જોઈએ। નહીતર થાય છે શું કે સરકાર ઘણું બધું આપે છે, સ્ટુડન્ટ્સ માટે આપે છે, સામાન્ય લોકો માટે આપે છે, પરંતુ સામાન્ય લોકો પાસે કે વિદ્યાર્થીઓ પાસે જાણકારી ન હોવાથી એપ્લાય જ નથી થઈ શકતા અને જે ગ્રાન્ટની રકમ હોય છે એ પાછી વહી જાય છે। તો આ વખતે તમામ લોકો આનું ફોર્મ ભરી દો, આજે જ હું તો કહું છું ટ્રાય કરો, જોઈ લો એક વખત જઈને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને લગભગ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે તો ડિજિટલ ગુજરાત, યાદ રાખજો ડિજિટલ ગુજરાતની સાઇટમાં જાઓ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2023માં એપ્લાય થાઓ, ડિટેલ જુઓ, ફોર્મ ભરો અને તમને સ્કોલરશિપ મળવાની શરૂ થઈ જશે। તો આટલું તો સહેલું છે, ઓકે। તો હોપ આજનો આ વિડીયો તમારા માટે ઇન થોડો ઇમ્પોર્ટન્ટ જાણકારી વાળો અને તમને લાભ થાય એવો હશે। આ ચેનલ ઉપર હંમેશા એવું કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે જે તમને લાભ કરતી હોય। થેન્ક યુ ફ્રેન્ડ્સ, જોતા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। અને તમે શેના વિશે જાણવા માગો છો, કોઈ સરકારી યોજના કે કોઈ સ્કોલરશિપ કે કંઈ બી વિશે જાણવા માગો છો તો નીચે કોમેન્ટમાં જરૂરથી અમારી સાથે ચર્ચા કરજો। નમસ્કાર।